નાગરિકોને ઐતિહાસિક અને ગૌરવવંતા કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી થવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઈ રહી છે, જેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર બીજલ શાહે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજી સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી. જિલ્લા કલેક્ટર બીજલ શાહે માધ્યમ કર્મચારીઓ સાથે સંવાદમાં જણાવ્યું હતું કે બોટાદ જિલ્લાના આંગણે ઉમંગભેર પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે, જેના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તારીખ 25 જાન્યુઆરીએ મુખ્યમંત્રીના વરદ હસ્તે બોટાદના એપીએમસી ખાતે સવારે 11:30 થી 12 કલાક દરમિયાન જિલ્લાના નાગરિકોની સુખાકારી માટે અંદાજિત ₹285.98 કરોડની રકમના ખર્ચે 377 વિકાસ કામોનું ઈ લોકાર્પણ, ઈ ખાતમુહૂર્ત અને ઈ ભૂમિપૂજન કરવામાં આવશે. તેમજ 25મીના રોજ બપોરે 4:25 તેમજ 5:30 કલાક દરમિયાન એટ હોમ કાર્યક્રમ અને સાંજે 6 થી 9 કલાક દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્યકક્ષાના કલાકારો પોતાની કૃતિઓ રજૂ કરશે. ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 26મી જાન્યુઆરીએ રાજ્યપાલશ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે, તેમજ જવાનો દ્વારા પરેડ, દિલધડક કરતબ, અશ્વ શો, ડોગ શો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવશે. કલેક્ટરે નાગરિકોને બોટાદ જિલ્લામાં યોજાનાર આ ઐતિહાસિક અને ગૌરવવંતા કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી બની ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. આગામી રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે અને એના આયોજનના ભાગરૂપે તંત્ર તરફથી હરેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવેલ છે. મુખ્ય જે કાર્યક્રમોની વાત કરું તો 25મી તારીખે સવારે 11:30 થી 12 કલાકની વચ્ચે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા જિલ્લાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનના જે પણ કામો તૈયાર છે એનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન, ઈ લોકાર્પણ, ઈ ખાતમુહૂર્ત અને ઈ ભૂમિપૂજન કરવામાં આવશે. જે કાર્યક્રમ એપીએમસી ખાતે રાખવામાં આવેલો છે. ત્યારબાદ એટ હોમનો કાર્યક્રમ, જેમાં માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય પ્રભારી મંત્રીશ્રી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લાના જે આગેવાનો છે એમની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમનું આયોજન કરેલું છે. તે ત્રિકોણી ખોડિયાર મંદિર ગ્રાઉન્ડ હળદર રોડ ખાતે 4:25 થી 5:30 કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ તરફથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ એ જ જગ્યાએ, એટલે કે ત્રિકોણી ખોડિયાર મંદિર ગ્રાઉન્ડ હળદર રોડ ખાતે 25મીના સાંજે 6 કલાકથી રાત્રે 9 કલાક સુધી આયોજિત કરવામાં આવેલો છે અને કાર્યક્રમ પૂર્ણ થયે ભવ્ય આતશબાજી પણ રાખવામાં આવેલી છે. અને આ કાર્યક્રમ પણ ખરેખર ખૂબ જ રાજ્યકક્ષાનો અને ઉમદા પ્રકારનો કાર્યક્રમ હશે કે જે બોટાદની જનતાને આ કાર્યક્રમ માણવાનો લાભ મળશે. ત્યારબાદ 26મીએ સવારે 9 કલાકે માનનીય રાજ્યપાલશ્રી દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તેમાં પણ માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના માનનીય મુખ્ય સચિવશ્રી, અધિક મુખ્ય સચિવશ્રી ગૃહ વિભાગ અને અન્ય તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ અને રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એ તમામ ઉપસ્થિત રહેનાર છે. અને આ પણ રાજ્યકક્ષાનો કાર્યક્રમ હોય તેમાં ખૂબ જ આકર્ષક જિલ્લા કક્ષાની 3 કૃતિઓ અને ત્યારબાદ રાજ્ય પોલીસ વિભાગ તરફથી વિવિધ ડોગ શો, અશ્વ શો, ભવ્ય પરેડ, બાઇક સ્ટન્ટ, વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલા છે. અને ખરેખર એવા કાર્યક્રમો છે કે જે કદાચ આવનારા વર્ષોમાં પણ કદાચ બોટાદની જનતાને આ પ્રકારના કાર્યક્રમોનો, સરકારી કાર્યક્રમનો લાભ નહીં મળે. તો મારી સૌ પત્રકાર મિત્રો, મીડિયાના મિત્રોના માધ્યમથી બોટાદની જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે આ તમામ કાર્યક્રમોમાં, એટલે કે તારીખ 25મીએ સવારે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે જે લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનનો કાર્યક્રમ છે, 25મીએ સાંજે હળદર રોડ ખાતે ત્રિકોણી ખોડિયાર મંદિર ગ્રાઉન્ડ ખાતે જે કાર્યક્રમ છે, સાંસ્કૃતિક કાર્યક્રમ, અને તારીખ 26મીએ જે પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાનો પરેડનો કાર્યક્રમ છે, તમામમાં ઉત્સાહભેર વિશાળ સંખ્યામાં
ઉપસ્થિત રહે અને આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરે તેવી મીડિયાના માધ્યમથી હું બોટાદની સમગ્ર જનતાને અપીલ કરું છું. આ કાર્યક્રમના ઉજવણીના ભાગરૂપે અમુક પ્રી ઇવેન્ટ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. એમાં આજથી એટલે કે તારીખ 22 બોટાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે મેઘાણી વંદનાનો એક ડાયરો રાખવામાં આવ્યો છે, જે અભયસિંહ રાઠોડ અને લલિતા ગોડત્રા આ ખ્યાતનામ કલાકારો દ્વારા ડાયરો રજૂ કરવામાં આવશે. સાથે સાથે 23 તારીખે ટાઉન હોલ ખાતે દેશભક્તિ ગીત અને કવિ સંમેલનનો પણ કાર્યક્રમ એક સારું આયોજન કરવામાં આવ્યું છે. એ સિવાય 24 તારીખે પ્રી ઇવેન્ટમાં જિલ્લાના લોકો માટે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સરકારી હાઈસ્કૂલ બોટાદ ખાતે. અને એ જ દિવસે ત્યાં રાત્રે 7 થી 10 એક કસુમલ ડાયરો જે ગુજરાતના ખ્યાતનામ કલાકાર દેવરાજ ગઢવી દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. તો આ તમામે તમામ કાર્યક્રમોમાં બોટાદની જનતાને હું અનુરોધ કરું છું કે આ તમામ કાર્યક્રમનો લાભ લે, મોટી સંખ્યામાં પધારીને, જેથી કરીને આખા રાજ્ય કક્ષાની આપણી જે ઉજવણી છે એ આખા જિલ્લામાં દીપી ઉઠે.